નવસારી એલસીબી પોલીસ દ્વારા આંતરરાજ્ય બાઇક ચોરીનો રેકેટ ઝડપી પાડવામાં સફળતા મળી છે અને બે આરોપીઓને ઝડપી પાડી અન્ય ચાર આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના 21 ગુના ઉકેલવામાં પોલીસ સફળ રહી છે. નવસારી જિલ્લામાં બાઇક ચોરીની ઘટના સામે આવતા નવસારી એલસીબી પોલીસ એલર્ટ થઈ હતી અને ચોરી થયેલા વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી તેમજ ટેકનિકલ સોર્સ દ્વારા વાહન ચોરીના ગુના ઉકેલવા માટે પોલીસ કામે લાગી હતી અને જેમાં પોલીસને મધ્યપ્રદેશના કેટલાક કિસ્સામાં વાહન ચોરી કરી જતા દેખાયા હતા, જેને લઈને પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેની બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસે જલાલપુર ગાંધી ફાટક ઓવરબ્રિજ પર હાંસા પરથી અબ્રામા થઈ બિલી મોરા તજા ત્રણ રસ્તા ખાતેથી મધ્યપ્રદેશ બાઇક ચોરી ગેંગના બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી, જેમાં વિલેશ ઉર્ફે વિલિયા જુગડિયા ચોગળ અને અન્ય એક નાબાલિક કિશોરને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેમની પૂછપરછ કરતા તેઓ સુરત ખાતે મજૂરી કામ કરતા હતા અને અન્ય વિસ્તારોમાં જઈ જે બાઇકના સ્ટેરિંગ લોક ન હોય તેવા બાઇક ડાયરેક્ટ કરી ચોરી કરી અને મધ્યપ્રદેશ રાજ્ય ખાતે મોકલી આપવામાં આવતા હતા, જ્યાં નજીવી કિંમતમાં આવા વાહનો વગર કાગરે વેચી દેવામાં આવતા હતા. પોલીસે આ બંને આરોપીઓ પાસેથી કુલ 21 વાહનો કબજે કરવામાં સફળતા મેળવી છે, જેમાં બંને આરોપી પાસેથી એક બાઇક અને મધ્યપ્રદેશના અલીરાજપુરના સોઢવા અને સુમનિયા વાડગામ ખાતેથી 20 બાઇકો કબજે કરવામાં આવી છે અને જેના થકી ગુજરાત રાજ્યના 7 જિલ્લાઓના 21 ગુનાઓ ઉકેલવામાં નવસારી એલસીબી પોલીસને સફળતા મળી છે, જેમાં નવસારી જિલ્લાના 4 રસ્તા, સુરત શહેરના 4 રસ્તા, સુરત ગ્રામ્ય વિસ્તારના 4, છોટાઉદેપુરના 6, ભરૂચનો 1, પંચમહાલનો 1 અને વડોદરા શહેરનો 1 આમ મળી કુલ 21 ગુનાઓ ઉકેલવામાં આવ્યા છે. વિલાસ આ સમગ્ર ટોળકીનો માસ્ટર માઇન્ડ હતો, જેની ધરપકડ થઈ છે. ત્યારે અન્ય 4 વોન્ટેડ આરોપીઓમાં રિતેશ નસરિયા ચોગડ, ભીલુ મલસિંહ ભીંડે, શૈલેષ ચંડુ કિરાડ અને સચિન જુગડિયા ચોગડને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જે બાઇક કબજે કરી છે, જેમાં બુલેટ, હીરો, સ્પ્લેન્ડર, હીરો, સીડી ડિલક્સ, પેશન, પ્રોહોન્ડા, સાઇન અને બજાજ પલ્સર જેવી બાઇકનો સમાવેશ થાય છે. આ તમામ બાઇકની કિંમત 5,50,000 જેટલી થઈ રહી છે. પોલીસે આ તમામ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નવસારી. થોડાક સમય પહેલાં નવસારી જિલ્લાના જલાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જ રાત્રિમાં 2 બાઇકો ચોરાયેલી એવો એક બનાવ બનેલો હતો, જેનો સંદર્ભ જલાલપુર પોલીસ સ્ટેશનમાં FIR રજીસ્ટર કરી અને આગળની તપાસ LCBને સોંપવામાં આવેલ હતી. અને જે આ એક જ રાત્રિમાં 2 પ્રકારના બાઇકો એકસાથે ચોરાયેલા હતા એ અનુસંધાનમાં PI DS કોરાટ અને એમના જે બંને PSIO છે MR વાળા પારગી એ અને એમની જે આખી LCBની ટીમ છે, ટેકનિકલ ટીમ અને અધર ટીમ, એ લોકોએ ટાવર ડમ્પ CCTV ફૂટેજ પછી બાતમી હ્યુમન ઇન્ટેલિજન્સ એના આધારે આખું એના પર વર્કઆઉટ ચાલુ કરેલું હતું. એ દરમિયાન એવી બાતમી મળી કે મધ્યપ્રદેશના જે છે આ વ્યક્તિઓ એ આ ચોરી માટે આવે છે અને આ રીતની બાઇક ચોરી કરીને રાત્રિના સમયગાળા દરમિયાન લઈ જાય છે એ રીતનું. જે અનુસંધાનમાં બાતમી આધારે દાંતે ચોકડી ગાંધી ફાટક પાસેથી અમે 2 LCBની ટીમે 2 ઈસમોને શંકાના આધારે પૂછપરછ કરી, જેમાં એક છે વિલેશ જુગડિયા ચોગડ અને બીજો છે માઇનોર છે. એ બંને નાટક કરીને પૂછપરછ કરતાં એમની પાસે એ વખતે જ ચોરીનું બાઇકને મળી આવેલ. ત્યારબાદ વધુ તપાસ અર્થે અમારી આ ટીમ છે એને મધ્યપ્રદેશના અલીરાજપુર જે સોઢવા સુમનિયા વાડ ગામ છે ત્યાં મોકલવામાં આવેલ હતી અને ત્યાંથી અન્ય જે છે એના પાસેથી 21 બાઇકો જે છે એ રિકવર કરવામાં આવેલા છે અને આ જે બાઇકોનું કુલ મુદ્દામાલની કિંમત છે 5.5 લાખ રૂપિયા જેટલું જાય છે. એની આ બાઇકોમાં બુલેટ, હીરો હોન્ડા, સ્પ્લેન્ડર, પેશન જેવી અલગ અલગ બાઇકોનો સમાવેશ થાય છે. આ જે ટીમે LCB ટીમે ડિટેક્શન કરેલું છે એની અંદર નવસારીના 4, સુરત શહેરના 4, સુરત ગ્રામ્યના 4, છોટાઉદેપુરના 6, ભરૂચના 1, પંચમહાલના 1